આપ જોઈ રહ્યા છો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન હર હંમેશ સત્યની સાથે જોવા માટે સર્ચ કરો સ્પીડ ન્યૂઝ સેવન્ટીન ડોટ કોમ તેમજ તમામ સોશિયલ સાઇટ પર સસ્તામાં પ્રોપર્ટીના નામે રૂપિયા ત્રણ પોઈન્ટ છો કરોડનો ચૂનો લગાવનાર બીજા બાદની ધરપકડ કરાઈ ઇશાપુરના ફેક્ટરી માલિકને સપ્ટેમ્બર બે હજાર ઓગણીસ જૂન બે હજાર વીઝ રમાન તબક્કા ચાર પ્રોપર્ટીનો સોદો કરાવ્યો ચાર પ્રોપર્ટી પૈકી એક મિલકતના બોગસ દસ્તાવેજના સ્ટેમ્પ પેપરના આધારે પોલીસે સ્ટેમ્પ પેપર ચોરી કરીને દબોચ્યો હતો

ઈશાપુર ખાતે પ્લાસ્ટિકના દાણા બનાવવાની ફેક્ટરી ધરાવતા જ્ઞાનચંદ બજરંગવાલા જૈન અને તેમના પુત્ર રોહિત જૈનની ધરપકડ કરવામાં આવી છે તેમના પારિવારિક મિત્ર પવનકુમાર જવાહરલાલ જૈનનો પુત્ર ઉપવન ઉર્ફે બંટી જૈને વર્ષ બે હજાર ઓગણીસથી બે હજાર એકવીસ અંતર્ગત વેસુ વીઆઈપી રોડના વીઆઈપી પ્લાઝામાં ઓફિસ પીપલોદના રિવર પેલેસનો ફ્લેટ ઉધનામગદલા રોડના ધી લેજન્ડ બિલ્ડિંગ અને કેસલ બ્રાઉન કોમ્પ્લેક્સનો ફ્લેટ પાર્ટી છે કોઈએ તો પ્રોપર્ટી આપણે કોઈ જાય એમ કહી બોગસ વેચાણ દસ્તાવેજ પધરાવી ત્રણ પોઈન્ટ છાસઠ કરોડ પડાવી લીધા હતા આ પ્રકરણમાં પોલીસે ઉપરની શોધખોળ કરવાની સાથે ધી લેજન્ડ બિલ્ડિંગનો જે વેચાણ દસ્તાવેજ થયો હતો તે સ્ટેમ્પ પેપરની તપાસ કરી હતી આ સ્ટેમ્પ પેપર પર વર્ષ બે હજાર ચૌદમાં સ્ટોક હોલ્ડિંગ કોર્પોરેશન ઓફ ઇન્ડિયામાંથી ચોરી થયો હતો અને આ અંગે પોલીસમાં ફરિયાદ પણ કરવામાં આવી હતી જેથી પોલીસ ઓડિશા સ્ટેમ્પ પેપર ચોરી કરનાર અશ્વિન કરમસિંહ લાંગણીયા સામે ફરિયાદ નોંધી હતી સાથે જ ચેતન રમેશ માંગરોડીયા પર પણ તપાસ કેન્દ્રિત કરી હતી જે પૈકી અશ્વિન ઉપવન જૈનના સંપર્કમાં હોવાના અને તેઓ વચ્ચે બેંક ટ્રાન્ઝેક્શન પણ થયા હોવાના પુરાવા મળતા પોલીસે તેની ધરપકડ કરી પૂછપરછ હાથ ધરી હતી બોગસ ડોંક્યુમેટના આધારે બેંકમાં ખાતા ખોલાવ્યા ઠગાઈની રકમમાંથી સોનું ખરીદ્યું પોલીસ તપાસમાં ઉપવન જૈને ઉદ્યોગપતિ પિતા પુત્રે જે પેમેન્ટ ચેક અને ઓનલાઈન ચૂકવ્યું હતું તેના માટે મિલકતધારકના નામે સુરેશ બેંક વેવા બેંક અને સુરત પીપલ્સ કો ઓપરેટિવ બેન્કમાં બોગસ આધાર કાર્ડ પાન કાર્ડ સાથે ત્રાહિત વ્યક્તિના ફોટાના આધારે એકાઉન્ટ ખોલાવી જમા લીધી હતી આ રકમ ઉપવન જૈને પોતાના બેંક એકાઉન્ટમાં અશ્વિનના અકાઉન્ટમાં ટ્રાન્સફર કરી હતી ઉપરાંત સોનું ખરીદવામાં પણ તેનો ઉપયોગ કર્યો હતો રિપોર્ટિંગનું ચર્ચના સરોદે સાથે સુનિલ પાટીલ સ્પીડ ન્યૂઝ સેવન્ટીન સુરત